જ્ઞાતિ પંચ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ હતી. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી અંતર્ગત બિન જ્ઞાતિની વાડી ખાતેથી બાઇક રેલી યોજાઈ હતી. આજે ખાતે નીકળેલ બાઇક રેલી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી શહીદ સ્મારક ખાતે પૂર્ણ થઈ હતી. શહીદ સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે બિન જ્ઞાતિના આગેવાનો કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે વિશ્વ આદિવાસી દિવસ જે છે સાહેબે જેમ હમણાં વાત કરી એમ છેલ્લા 1994થી ઉજવાઈ રહ્યો છે ભાવનગરની અંદર. અને જ્યારે આપણે વિશ્વ બંધુત્વની ભાવના ધરાવતા હોઈએ ત્યારે આદિવાસી સમાજ જે છે એ પણ વિશ્વના દરેક આદિવાસીઓ જોઈએ અને પોતાના અમે સમજીએ છીએ. અહીં આજની તારીખે આદિવાસી સમાજના મહિલાઓ, યુવાનો, બાળકો, વિદ્યાર્થીઓ ઉપરાંત અમારા કર્મચારીઓ પણ ઉપસ્થિત છે. ત્યારે હું આદિવાસી સમાજને એક મેસેજ આપવા માગું છું કે મેઇન સ્ટ્રીમની અંદર આવવા માટે ખાસ કરીને બધા અભ્યાસ અહીંયા સ્થાનિક આદિવાસીઓ જે છે એમાં અભ્યાસનું ને એના કોઈનું ફોકસ હોતું નથી. તો આપ સૌને વિનંતી છે આજના વિશ્વ આદિવાસી દિવસને દિવસે કે ઠીક છે ધર્મ, જાત્રા, સત્સંગો આ બધું તો કરો જ, પણ સાથે સાથે પોતાના બાળકો જે છે એને ભણાવે ને મેઇન સ્ટ્રીમમાં નોકરીઓ જે છે અહીં સ્થાનિક આદિવાસી છે એને ખૂબ જ તે તકલીફ હોય છે. કેમ કે ભણતર નથી એટલે નોકરીઓ નથી થતી હોતી. અને અહીંનો સમાજ જે છે કેટલા વર્ષોથી લગભગ આ ભીલવાડા સર્કલ આપ સૌ જાણો છો અને ભાવનગરનું સ્ટેટ જે છે એની સાથે અહીંનો આદિવાસી સમાજ આવેલો છે. ત્યારે ભાવનગર જે છે એ સ્થાનિક આદિવાસી સમાજ જે છે એમનું છે ને એમને પણ આ ભાવનગરની અંદર પોતાનો ફાળો દેવો જોઈએ, શિક્ષિત બનીને નોકરીઓ મેળવીને, એવું આજની આ તકે હું માનું છું.